બાલ દોસ્તો આજના સેશન માં આપનું સ્વાગત છે આજે આપણે એકમ 1 કાગડો અને શિયાળ અંતર્ગત કાગડા અને સિયારની વાર્તા સાંભળીશું તો ચાલો શરૂ કરીએ તમે પર વાર્તા બરાબર સાંભળજો અને હું જે કોઈ પ્રશ્નોનો જવાબ પૂછું એમાં તમે જવાબ આપશો બરાબર હવે હું શરૂ કરું છું કાગડો અને શિયાળ ભાગ એક કાગડો હતો બપોરના સમયે તેને ભૂખ લાગી હતી ખોરાક તે હતો એવામાં કાગડાને એક પૂડી મળી શિયાળે કાગડાના મોમાં પૂડી જોઈ પૂરી જોઈ શિયાળને થયું કે હું કાગડાને મૂર્ખ બનાવી તેની પૂડી પડાવી લઉં શિયાળે કહ્યું ભાઈ જરા સમજો તો ખરા આ સમય ખાવાનો નહીં પણ ગાવાનો છે વરી તમે કેટલું છો મને મધુર ગીત સાંભળવાની ખુબ મન થયું છે મારી ઈચ્છા તમે પૂરી કરો એવી મારી વિનંતી છે યાર એક ગીત સંભળાવો ને કાગડો તો પોતાના વખાણ સાંભળીને ફૂલાઈ ગયો અને કાગડાએ ગીત ગાવાનું શરૂ કર્યું કાગડાએ જેવું ગીત ગાવા માટે મો ખુલ્યું પૂરી નીચે પડી ગઈ અને શિયાળ તે પૂરી લઈને જતું રહ્યું ચાલો વાર્તા ગમી ને બધાને હવે આપણે એ વાર્તાની અંદર પ્રશ્નો જોઈએ તો આ વાર્તામાં કોણ કોણ હતું બધાને ખબર છે આ વાર્તામાં એક હતો અને એક શિયાળ હતું ચાલો બીજો પ્રશ્ન જોઈએ કાગડાને શું મળ્યું બધાને જ ખબર હશે હમ તો હું જવાબ બોલું છું મારા જવાબ સાથે તમારો જવાબ સરખાવશો તો કાગડાને શું મળ્યું તો કાગડાને પૂરી મળી જટું રહ્યું ચોથો પ્રશ્ન જોઈએ કાગડાએ ગાવાનું શરૂ કર્યું તો શું થયું એના જવાબ આવશે કાગડાએ ગાવાનું શરૂ કર્યું તો એના મોમાંથી પૂરી એની ચાંચમાંથી પૂરી નીચે પડી ગઈ હવે પાંચમો પ્રશ્ન જોઈએ કાગડાએ શિયાળને મૂર્ખ તો આ વિધાન ખોટું કાગડા એ શિયાળ ને નહીં પણ શિયાળે કાગડા મૂર્ખ બનાવ્યું બરાબર પેલી વારમાં ચાલો હવે બીજા આપડા સમજ આધારિત પ્રશ્ન જોઈશું શિયાળે કાગડાને શું કરવા માટે કહ્યું શિયાળે કાગડાને ગીત ગાવા માટે કહ્યું કેમ કે જો કાગડો ગીત ગાવા જાય તો એની ચાંચ ખુલે અને પૂરી ચાંચમાંથી નીચે પડી જાય અને એ પૂરી શિયાળને મળી જાય બરાબર કાગડાએ શિયાળની વાત કેમ માની કારણ કે કાગડો શિયાળની વાત સાંભળીને પોતે ફૂલાઈ ગયો અને ગીત ગાવાનું શરૂ કર્યું કાગડાને એમ જ લાગ્યું કે મારો અવાજ ખરેખર બહુ સારો છે ખરેખર હું બહુ સારું ગાઉં છું અને કાગડો શિયાળની વાત સાંભળીને ફૂલાઈ ગયો બરાબર ચાલો હવે આપણે ભાગ બે એની વાર્તા વાંચવાની છે તો ભાગ બે ની વાર્તા આપણે જોઈએ હવે ઘણા વર્ષો પછી એ જ કાગડો ઉલટો ઉલટો મોમાં પૂરી લઈને ઝાડની ડાળ પર આવીને બેઠો એટલામાં શિયાળ પર ત્યાં આવી પહોંચ્યું શિયાળને કાગડાના મોમાં પૂરી જોઈને થયું કે ફરીથી હું બીજી વાર કાગડાને મૂર્ખ બનાવી તેની પાસેથી પૂરી પડાવી લઉં શિયાળે કાગડાને કહ્યું કાકડા ભાઈ તમે તો કેટલા સુંદર લાગો છો ખૂબ સારું પર છો તો એક મને કાકડા ને શિયાળની વાત સાંભળીને વિચાર કર્યો કે આ શિયાળ મને બીજી વાર મૂર્ખ બનાવવા માંગે છે પછી કાકડાએ શું કર્યું કાકડાએ પૂરીને પગ નીચે દબાવીને મસ્ત મજાનું સારું ગીત ગાઈને સંભળાવ્યું કાગડાએ શિયાળને કહ્યું શિયાળભાઈ ગીત કેવું લાગ્યું શિયાળભાઈ દુઃખી થઈને ત્યાંથી જતું રહ્યું કેમ કે કાગડો બીજી વાર મૂળક બને એવો ન હતો હવે આપણે એના પ્રશ્નો જોઈએ ભાગ બે ના શિયાળે કાગડાને ગીત ગાવા શા માટે કહ્યું કારણ કે શિયાળને કાગડા પાસેથી બીજી વાર પૂરી પડાવવી હતી બરાબર ચાલો બીજો પ્રશ્ન જોઈએ શિયાળે કાગડાને ગીત ગાવાનું કહ્યું ત્યારે કાગડાએ બીજી વારમાં શું કર્યું જ્યારે બીજી વારમાં શિયાળે કાગડાને ગીત ગાવાનું કહ્યું ત્યારે કાગડાએ એના પગમાં પૂરી દબાવી દીધી અને પછી મસ્ત મજાનું ગીત ગાયું કાગડાએ પૂરી પગ નીચે કેમ દબાવી કારણ કે કાગડા ગીત ગાવાનું હતું જો પૂરી પગ નીચે નહીં દબાવે તો પૂરી નીચે પડી જાય એટલે પૂરી પગ નીચે દબાવી બરાબર ચોથો પ્રશ્ન જોઈએ કાગડા અને શિયાળ બીજી વખતમાં કોણ હોશિયાળ હતું તો બીજી વખતમાં તો કાગડાભાઈ હોશિયાર થઈ ગયા કારણ કે શિયાળા કાગડાભાઈને મૂર્ખ બનાવવા ગયા પણ કાગડાભાઈ મૂર્ખ બન્યા નહીં બરાબર કારણ કે કાગડાને ખબર હતી કે ગઈ વખતે શિયાર એને મૂર્ખ બનાવી ગયું હતું ચલો બીજી વારમાં આપણે બીજા ભાગમાં આપણે કાગડાના મોંમાંથી પૂડી કેમ ન પડી તો કાગડાના મોંમાંથી પૂડી નહીં પડી કારણ કે કાગડાએ એ પૂડીને પગમાં દબાવી દીધી હશે બરાબર ચલો કાગડાએ કયું ગીત ગાયું હશે વિચાર કરો કયું ગીત ગાયું ગાયું હશે કદાચ હોય ચાલો તો આપણે આ વાર્તા સાંભળીશું અને વારંવાર આપણે સાંભળી ના પ્રશ્નોના જવાબ આપણે એની સાથે આપણે આપણો જવાબ આપણે મેળવીશું